નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 6માં વિષય ગણિત સમજીશું। આજે આપણે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ વિશે સમજવાના છીએ। તો આપણે આ પ્રકરણમાં આગળના વિડિયોમાં ઘણું બધું સમજી ગયા છીએ। તો ચાલો હવે આપણે આગળ, જે આ પાઠ થોડોક જ બાકી છે આપણો, તો ચાલો હવે આપણે આગળ આ પ્રકરણ સમજીએ। હવે આજે આપણે સમજવાના છીએ આગળ સ્વરૂપ। જુઓ, સ્વરૂપને જોવાથી તમને ક્રિયાઓની સરળતા માટે માર્ગદર્શન મળી રહે છે। નિમ્નલિખિત સંખ્યાઓનું અધ્યયન કરો। તો અહીં તમને એ અને બીમાં જે સંખ્યાઓ આપવામાં આવી છે તેનું શું કહેવામાં આવ્યું છે કે અધ્યયન કરો। તો જુઓ, એમાં તમને સંખ્યાઓ આપવામાં આવી છે 117 વત્તા 9 બરાબર 117 વત્તા 10 ઓછા 1, એટલે એનું એ જ થઈ ગયું, 10માંથી 1 જાય એટલે 9, એટલે જે અહીંયા પણ 9 લખ્યો છે। તે જ રીતે 127 ઓછા 1, ત્યારબાદ કીધું છે બરાબર 126। તો જુઓ, અહીં જે આપણને આપવામાં આવ્યું છે કે તમે ધ્યાનથી જુઓ, ત્યારબાદ બીમાં આ જ રીતેની સંખ્યા આપી છે, સી અને ડીમાં સંખ્યાઓ આપવામાં આવી છે। તો હવે આપણે આગળ સમજીએ, શું આ સ્વરૂપ 999 પ્રકારની સંખ્યાઓની દર્શાવવામાં કે બાદ કરવામાં તમારી મદદ કરે છે? અહીં એક બીજું સ્વરૂપ આપવામાં આવ્યું છે। તો અહીં આ જ રીતેની સંખ્યાઓનું એક બીજું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જો ચાલો તે સમજીએ। તો જુઓ, તમને એમાં સ્વરૂપ આપવામાં આવ્યું છે। હવે આ સ્વરૂપ કેવું છે? ગુણાકારનું સ્વરૂપ આપવામાં આવ્યું છે। ત્યારબાદ આગળ સમજીએ તો આવી ટૂંકી રીત તમને અનેક પ્રશ્નો સરળતાથી શોધવામાં મદદરૂપ થાય છે। નિમ્નલિખિત સ્વરૂપ તમને કોઈ પણ સંખ્યાને 5 કે 25 કે 125 વડે ગુણાકારની એક વિશિષ્ટ રીત વર્ણવે છે। તમે આ સંખ્યાઓને આગળ વધારવા માટે પણ વિચારી શકો છો। ત્યારબાદ હવે જુઓ, તમને અહીં આપવામાં આવ્યું છે તે અહીં ફર્સ્ટ આપવામાં આવ્યું છે તે 96 × 5 બરાબર, જુઓ 96 × 5 બરાબર, હવે 5 છે તો 10 ભાગ્યા 2 કરે તો 5 થાય, તો અહીંયા ભાગાકારનું સ્વરૂપ આપ્યું છે બરાબર કરીને। ત્યારબાદ જુઓ, આ બેનો ગુણાકાર કર્યો એટલે 960 આવ્યો, તે અંશમાં છે ને છેદનો 2। હવે 960 ભાગ્યા 2 કરે તો આપણને 480 મળે છે। તો આ રીતના તમને સ્વરૂપ આપવામાં આવ્યા છે। ત્યારબાદ જુઓ આ બે નંબરમાં 25 છે તો 100 ભાગ્યા 4 કરે તો 25 જવાબ આવે, તે એ રીતનું આપવામાં આપણને આવ્યું છે। તો નીચેનું સ્વરૂપ શું સૂચવે છે? તો અહીં તમને કેટલાક સ્વરૂપ આપવામાં આવ્યા છે તે શું સૂચવે છે તે તમારે આગળ ગણતરી કરીને જવાબો લખવાના રહેશે। તો હવે આપણે સમજીએ સ્વાધ્યાય 2.3। નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી? તો તમને એમાં 4 ઓપ્શન આપવામાં આવ્યા છે કે કોનો જવાબ શૂન્ય આવે નહીં। તો ચાલો તે આપણે સમજીએ। તો 1 વત્તા 0 કરીએ તો શું આવે? જવાબ વત્તાકાર છે એટલે 1 જવાબ આવશે। 0 × 0 કરીએ તો 0 જવાબ આવે, તો હા। ત્યારબાદ જુઓ, સીમા જવાબ જુઓ, સીમા શું કહેવામાં આવ્યું છે કે 0 આપ્યા છે અને છેદમાં 2 આપી છે, એટલે પણ જવાબ શું થઈ જશે? 0। ત્યારબાદ 10માંથી 10 જાય તો 0 ના છેદમાં 2, એટલે જવાબ આવશે પાછો 0। હવે કોનો જવાબ શૂન્ય નથી? તો ઓપ્શન એ છે તેનો જવાબ શૂન્ય નથી, કેટલો છે? 1 છે, માટે સાચો જવાબ એ આવશે। ત્યારબાદ બીજો દાખલો જોઈએ કે જો બે પૂર્ણ સંખ્યાઓને ગુણાકાર શૂન્ય છે, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ છે તેનો ગુણાકાર શૂન્ય છે, તો શું આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યાઓ શૂન્ય હોવી જોઈએ? ઉદાહરણ આપી ઉત્તર જણાવો। તો હવે જુઓ, તમારે જુદા જુદા પ્રકારના ઉદાહરણ આપવાના છે કે પહેલાં તો હા, જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય હોય તો આપેલી બે સંખ્યાઓમાંથી એક સંખ્યા અથવા તો બંને સંખ્યા શૂન્ય હોઈ શકે છે। આપણે જાણીએ છીએ કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય જ મળે છે। તો જુઓ, આપણે તે એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું છું કે 3 × 0 કરીએ આપણે તો જવાબ શું મળે? કે આપણે ગુણાકાર શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો જવાબમાં 0 જ મળવાનો છે।
ત્યારબાદ આપણે ક્રમ ઉલટાવી કરી કે 0 × 3 કરીએ તો પણ જવાબ શું મળે છે 0 જ મળશે આ જ રીતે આપણે 23 × 0 કરીએ તો પણ જવાબ શું મળશે 0 જ મળશે એટલે આ રીતના તમે બીજા પણ ઉદાહરણ આપી શકો છો ત્યારબાદ ત્રીજું સમજીએ જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 છે તો શું આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંનેના એકના બરાબર હોવી જોઈએ ઉદાહરણ આપી સમજાવો તો જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 હોય તો બંને સંખ્યાઓ 1 હોય ઉદાહરણ તરીકે જુઓ ગુણનફળ શું કીધું છે 1 હોય તો 1 × 1 = 1 થાય આ આપણે જોઈ શકીએ છીએ કે 2 × 1 = 1 આ રીતે તમે ઉદાહરણ આપી શકો છો કે 6 × 1 = શું આવે 6 × 1 = 6 આ રીતે તમારે ઉદાહરણ આપીને તમે સમજાવી શકો છો અર્થાત જો બે પૂર્ણ સંખ્યાઓ 1 હોય તો પણ તેનું ગુણનફળ 1 હોય છે ત્યારબાદ વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીને શોધો અહીં જે આપવામાં આવ્યા છે તેને વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે તો ચાલો હું તમને એક સમજાવું છું બીજા બધા જ તમારે જાતે કરવાના છે તો આપણે એ સમજીએ તો એમાં જે આપવામાં આવ્યું છે કે 728 પછી ગુણાકાર કરીને શું આપ્યું છે 101 તો 101 પણ આપણે 100 + 1 કરીએ તો 101 થાય હા ત્યારબાદ જુઓ કે 728નો ગુણાકાર એકવાર 100 સાથે ને 728 × 1 એટલે તો 1નો એ જ જવાબ મળશે એ વિભાજનનો ગુણધર્મ થઈ ગયો તો આપણે લખીશું 728 × 10 ત્યારબાદ + 728 × 1 હવે જુઓ 728 × 100 છે તો પાછળ 2 0 જ લખવાના 728 લખવાના પછી બીજા 2 0 મૂકી દેવાના ત્યારબાદ + 728 + 1 કરો તો શું જવાબ આવે 728 જ આવે એટલે કે આપણે આખો સ્ટેપ ફરી લખીએ કે 700 જે ગુણાકાર મળેલો 728 પહેલાં લખ્યો હતો આપણે પછી 2 0 લખ્યા હતા + 728 હવે આ બેનો તમારે વત્તાકાર કરવાનો છે ચલો તો કરો તો રફ કામમાં સરવાળો તો તમે સરવાળો કરશો તો કંઈક તમને જવાબ આ રીતનો મળશે એટલે આ જ આપણે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ શોધ્યો છે એવું કહેવાય તો આગળના દાખલા છે તે તમારે જાતે કરવાના છે હવે પ્રશ્ન 6 નિમ્નલિખિત સ્વરૂપનું અધ્યયન કરો તો અહીં તમને જે સ્વરૂપ આપવામાં આવ્યું છે તેનું તમારે અધ્યયન કરવાનું છે તો પહેલાં જુઓ 1 × 8 + 1 = 9 હવે જે તમને આ સ્ટેપ આપવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે આગળના 2 પગથિયાં લખો શું તમે કહી શકો કે સ્વરૂપ કઈ રીતે કાર્ય કરે છે આ સ્વરૂપ આગળ ને આગળ વધે છે તો જુઓ તમે ધ્યાનથી જુઓ તો આ 1 છે પછી અહીં 2 મૂક્યો 3 4 પછી 5 આ રીતે આ સંખ્યા આગળ વધે છે ત્યારબાદ બધામાં ગુણાકાર 8 સાથે જ થાય છે અને અહીં 1 2 3 4 5 એ રીતે આગળ વધે છે પછી જુઓ આ ધીરે ધીરે સંખ્યામાં ઓછી થતી જાય છે 9 8 આવ્યો પછી 7 આવ્યો 6 આવ્યો 5 આવ્યો એ રીતના તો અહીંયા જુઓ આપણે આગળ જે સ્ટેપ આપ્યા છે તેના આધારે જોઈએ તો તમને પગથિયા આપવામાં આવ્યા છે તમને હિન્ટ પણ આ દાખલાની આપવામાં આવી છે તો તમારે આજે ઘરકામમાં બાળકો આજે જે આપણે આ સમજી ગયા 2.3 તે તમારે ઘરકામમાં નોટબુકમાં એકવાર લખવાનું રહેશે ને આ સાથે જ આપણું આ સરસ મજાનું પૂર્ણ સંખ્યાઓનું પ્રકરણ પૂરું થાય છે હવે નવું પ્રકરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું